हेलो फ्रेंड, अत्यारे आपणे हवे सेकंड विडियो के जे सेकंड एक्जाम्पल माटे बनावेलो छे के जेमां आपणे जोवाना छीए के सबट्रेक्शन कई रीते थाय। तो मित्रों, तमने ऑलरेडी आगळना विडियोनी अंदर जोई चूक्या छो के 8085 सिम्युलेटर कई रीते वर्क करे छे। तो आपणे अहींया अत्यारे जोवाना छीए के सबट्रेक्शननो सिम्पल प्रोग्राम आपणे बनाववो होय तो कई रीते बनावी शकाय। जे तमारी रीते तमे कोई पण डेटा लई सबट्रेक्शन सिवायनी बीजी पण एक बे इन्स्ट्रक्शन आपणे जोवाना छीए के जे आपणे डायरेक्टली खूब ज अगत्यनी होय अने इम्पोर्टंट आपणे जे कहेवाय ने के प्रोग्रामिंगमां यूज करी शकाय एवी इन्स्ट्रक्शन छे के जे आपणे जोवाना छीए। तो मित्रों, सौथी पहेला आपणे प्रोग्राम लखीए के जे आपणे प्रोग्राम विंडो छे त्यां आपणे लखशुं के एम थोड़क आपणे एवुं याद राखशुं के आपणो जे बिग लेटरनी अंदर आपणो प्रोग्राम होय तो ए सारूं लागशे। एमवीआई बीनी अंदर आपणे डेटा लईए छीए 99 हेक्स, क्लियर। पछी बीजी इन्स्ट्रक्शन आपणे लखीए छीए एमवीआई अने डीमां डेटा लईए छीए 55 हेक्स। जो आ नंबर कोई पण होई शके, आ आपणा जानकारी माटे के आपणे आ बे नंबर लीधा छे अने आपणे सबट्रेक्शन करवू छे। तो हवे सबट्रेक्शन इज ऑल्सो एरिथमेटिक ऑपरेशन। तो एरिथमेटिक ऑपरेशन छे मतलब के आपणे डेटा जे छे एम मूव करावो पड़शे एक्युम्युलेटरमां, एम ओ वी मां एक्युम्युलेटरनी अंदर आपणे डेटा मूकशું। सपोज के लखीए 99 નહીં લખીએ પણ આપણે શું લખશું, હું એ કોમા બી લખશું, કારણ કે બીની અંદર એ ડેટા છે, ક્લિયર। તો હવે શું થઈ ગયું કે જે એમવીઆઈ બી કીરોલ 99 ડેટા બીમાં આવી ગયા, 55 ડેટા છે એ ડીમાં હશે, અને હવે હું એ કોમા બી લખશું એટલે કે બીની અંદર રહેલા 99 એમાં આવી જશે। પછી ઇન્સ્ટ્રક્શન લખશું SUB, સબસ્ટ્રેક્શન માટે છે SUB, અને શું લખશું આપણે, સપોઝ કે અહીં ડી લખી દઈએ, શું કામે, કારણ કે આપણે ડીના ડેટા બી તો ઓલરેડી એક્યુમ્યુલેટરમાં છે અને ડીના ડેટા બાદ કરીએ એમાંથી, તો શું થાય છે એ આપણે જોવાના છીએ। પછી જે રિઝલ્ટ આવે એક્યુમ્યુલેટરમાં હશે તો એમ ઓ વી અને એને આપણે રજિસ્ટર સીમાં મૂકી દઈએ। સપોઝ કે સીની અંદર આપણે ડેટા એક્યુમ્યુલેટરના મૂકી દઈએ, સમજાય છે મિત્રો। આવો આપણે પ્રોગ્રામ લખીએ છીએ કે સબસેક્શન કરીએ છીએ, આન્સર જે આવે છે એ બીજી વસ્તુ કે તમારે અહીંયા જે મેમરી લોકેશન છે કે સપોઝ કે મને આ મેમરી લોકેશન છે C0, આ જે છે આપણું C040, સપોઝ કે મારે અહીંયા મારો આન્સર સ્ટોર કરાવવો છે। અત્યારે સપોઝ કે 00 છે અને પ્રોગ્રામના અંતે મારો આન્સર અહીંયા પણ સ્ટોર થવો જોઈએ। તો મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ મેમરીની અંદર ડેટા સ્ટોર કરવા હોય તો STA આવી ઇન્સ્ટ્રક્શન આપણે ભણ્યા હતા, STA, અને એનું જે લોકેશન કઈ જગ્યાએ તો કે C040 હેક્સ, આ લોકેશન ઉપર આપણે ડેટા સ્ટોર કરાવવો, ક્લિયર। પછી છેલ્લું આપણે ઇન્સ્ટ્રક્શન શું આવશે, HLT, એટલે કે આપણે હોલ્ડ કરશું પ્રોગ્રામને। તો હવે એને એસેમ્બલ કરીએ તો આપણો આખો પ્રોગ્રામ અહીંયા આવી ગયો છે, તમે જોઈ શકો છો એના ન્યુમોનિક છે, આ હેક્સાડેસિમલ નંબર છે એટલે કે આપણા પ્રોગ્રામના બધા બીટ બાઇટ્સ આપેલા છે, કેટલા બીટની ઇન્સ્ટ્રક્શન છે એ અહીંયા લખેલું છે, મશીન સાયકલ કેટલા છે, ટી સ્ટેટ કેટલા છે, આ બધી વસ્તુ। હવે આપણે પ્રોગ્રામને અત્યારે રન કરેલો નથી, તો પ્રોગ્રામ નથી રન કર્યો તો શું થશે, જુઓ આ બધી વેલ્યુ કેવી છે, 0। મિત્રો યાદ રાખજો, આપણે અત્યારે પ્રોગ્રામ જોઈએ છીએ એ સબટ્રેક્શનનો પ્રોગ્રામ જોઈએ, મતલબ કે બાદબાકી કરવી છે આપણે બે નંબરની, અલગ અલગ બે નંબર આપેલા છે એનું આપણે સબટ્રેક્શન જોઈ રહ્યા છીએ। તો હવે તમે જોઈ શકો છો, સપોઝ કે હું અહીંયાથી પ્રોગ્રામને રન કરવાની શરૂઆત કરું છું અને આપણે સ્ટેપ બાય સ્ટેપ રન કરીએ, જુઓ 99 છે બીમાં આવવા જોઈએ, તો પહેલું આપણું જે 99 છે એ રજિસ્ટર બીમાં, તમે અહીં જોતા જજો એ વેલ્યુ શું ચેન્જ થાય છે, આપણા માટે અગત્યની છે, બરાબર। તો 99 બીમાં હવે પછી ઇન્સ્ટ્રક્શન શું છે એક્ઝિક્યુટ થશે, તો કે 55 વિલ કોપી ઇન ડી, તો 55 છે એ ડીની અંદર આવી જશે, ક્લિયર। હવે સબસેક્શન થાય તો 99માંથી 55 આપણે બાદ કરીએ તો આપણો આન્સર શું આવે, 44 આવે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણો આન્સર 44 છે, બરાબર, 44 છે એટલે કે એને એકોર્ડિંગ ટુ અહીંયા ફ્લેગ રજિસ્ટર સેટ થયેલો હશે, અલગ અલગ ફ્લેગ બીટની જે જરૂર પડે એ,
सबस्ट्रेक्शन थी गयु एट्ल के 99 में 55 बाद थी गया आप आंसर जो है ये 54 आ गयो है एक्युमुलेटर में अत्यारे अवेलेबल है। हवे जयरे आ इंस्ट्रक्शन एक्जिक्यूट थे एट्ले कि एक्युमुलेटर डेटा रजिस्टर सी में आश् पर अँ तुम जी सको सी में तो 00 है तो के डेटा होवा जो क्या डेटा तो एक्युमुलेटर डेटा रजिस्टर सी में होवा जो तो 44 जो डेटा है एट्ले कि 44 जो डेटा है रजिस्टर सी में आश् जयरे आ इंस्ट्रक्शन एक्जिक्यूट थे तब जी सको तो 44 डेटा विल कॉपी ऑन टू द रजिस्टर सी। हवे तमने एवं कहवामां आव्युं छे कि जे रिजल्ट आवे छे एने आ लोकेशन पर पण स्टोर कराओ तो ये लोकेशन पर 44 आवुं जोईए क्यारे आवशे तमे STA C040 लिखवुं हशे तो जो मित्रों अहींया जुओ तमे C040 छे त्यां तो डेटा 00 छे पण हवे ज्यारे एक्झिक्यूट थशे आ इंस्ट्रक्शन एटले के त्यां 44 डेटा आवी जशे। जो अहींया तमे जोई शको छो कि आपणा 44 जे डेटा आंसर हतो ए क्यां आवी गयो C040। मित्रों जरूरी नहीं कि C040 लखो तमे सपोज हूँ अँ हजी लखो छू STA सपोज के आ लोकेशन लीए कि C0A1 तो अँ C0 आ C0 है आ शू है A1 है तो हूँ अँ लखू छू C0A1 ने X फरी हूँ आने शूँ करीश एसेम्बल करीश એસેમ્બલ કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ એને રન કરીશ તો C0A0 ઉપર યાદ રાખજો C0A1 ઉપર આપણે ડેટા આવવા જોઈએ તો C0 આ અત્યારે C040 ઉપર આવી ગયા છે। હવે શું થશે અહીંયા જુઓ મિત્રો C0A1 ઉપર ડેટા આપણા છે એ કોપી થઈ ગયા છે। તો આવી રીતે તમે કોઈ પણ ડેટા છે એ કોઈ પણ મેમરી લોકેશન ઉપર પણ એટલું ખાસ યાદ રાખજો કે આ લોકેશન આપણે આગળના યુઝ કરી શકશું નહીં। જો અહીંયા ઘણી બધી મેમરી આપેલી જુઓ આ બધા જ મેમરી લોકેશન છે તો C000થી લઈ અને CFFF સુધીના લોકેશન આપણા માટેના છે તો બને તો આપણે C010 પછીના લોકેશન સિલેક્ટ કરશું જેથી કરીને આપણો જે પ્રોગ્રામ સ્ટોર થયો હોય એટલે કે C00થી આપણો પ્રોગ્રામ ચાલુ થયો છે। હવે એક બીજી વસ્તુ મિત્રો અહીંયા આપણે C0 સપોઝ કે મારે પ્રોગ્રામ અહીંથી ચાલુ કરવો છે C030 તો અહીંયા હું શું લખીશ C030 બરાબર અને અહીંયાથી હું એસેમ્બલ કરીશ તો C0 અહીંયાથી આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટિંગ લોકેશન આપણે આપેલું છે અને ફરીથી આપણે એસેમ્બલ કરશું। એસેમ્બલ કર્યા પછી એટલે કે અહીંયા તમે જે લોકેશન મૂકેલું છે એ લોકેશનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ત્યાં શું ચેન્જ થાય છે એ પણ આપણે જોવાના છીએ। તો મિત્રો ફરીથી આપણે નંબર છે સેટ કરવા પડશે પણ અહીંયા તમે એ વસ્તુ ખાસ જોઈ શકો છો કે આ આપણો પ્રોગ્રામ છે અને પ્રોગ્રામને જે આન્સર આવે છે એ તમે અહીંયા ડાયરેક્ટલી આખા પ્રોગ્રામને જોઈ શકો છો। જુઓ આખો પ્રોગ્રામ આપણો ગમે તેટલો લાંબો હશે પ્રોગ્રામ અહીંયા આવી જશે લેબલ કોઈ યુઝ કર્યું હશે તો લેબલ આવી જશે અહીંયા લેબલ લખેલું હશે અને અહીંયા આપણી ઇન્સ્ટ્રક્શન હશે એના હેક્સાડેસિમલનો કોડ હશે બરાબર। તો આ બધી વસ્તુ આપણે ખાસ સમજવાની છે। અત્યારે એક્યુમ્યુલેટર આ પ્રોગ્રામ રન કરી દઈએ એકવાર તો શું થશે એસેમ્બલ કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે રન કરીએ છીએ તો અત્યારે અહીંયા આપણે આ જે પ્રોગ્રામ છે એ C00 લખવું પડશે તો જ આપણો પ્રોગ્રામ છે એ રન થશે બરાબર। પછી આપણે એસેમ્બલ કરીએ હવે આપણો જે પ્રોગ્રામ છે સ્ટેપ બાય સ્ટેપ રન થઈ શકશે। જો તમે જોઈ શકો કે અહીંયા આપણે લોકેશન જે લખેલું છે એ ડાયરેક્ટલી પણ સપોઝ કે અહીંયા આપણે કોઈ અલગ લોકેશન લખવું હોય તો પણ તમે ચેન્જ કરી શકો છો ક્લિયર। તો આ રીતે આપણે આખા પ્રોગ્રામને STA ઇન્સ્ટ્રક્શન હોય LDA ઇન્સ્ટ્રક્શન હોય કે જે ઇન્સ્ટ્રક્શન હવે સપોઝ કે હજી એક ઇન્સ્ટ્રક્શન હું લખું છું LXI જે ઓલરેડી તમે જોઈ લીધી છે LXI બરાબર H3000X તો શું થશે જુઓ। તો અત્યાર સુધી શું થતું હતું કે સપોઝ હું આને પહેલી ઇન્સ્ટ્રક્શન લખી દઉં એટલે આપણે ડાયરેક્ટલી જોઈ શકાય જ્યારે રન કરીએ ને ત્યારે સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન આપણે LXI લખીએ અને પછી એને એસેમ્બલ કરીએ। જો હવે તમે સ્ટેપ બાય સ્ટેપ રન કરો તો LXI લખ્યું છે મતલબ કે HL પેરની અંદર ડેટા આવશે તો H ની અંદર 30 આવ્યા અને L ની અંદર 00 તો હતા
હવે સપોઝ હું અહીંયા એની જગ્યાએ બીજું લખી દઉં કે એટલે આપણે ખ્યાલ આવે કે 22 લખો બરાબર 3022 પછી એસેમ્બલ કરો અને પછી રન કરીએ તો 22 ડેટા છે એલ ની અંદર આવવા જોઈએ તો જુઓ એલ ની અંદર 22 અને એચ ની અંદર 30 તો એલએક્સઆઈ ઇન્સ્ટ્રક્શન આ રીતે વર્ક થાય તો આ બધી ઇન્સ્ટ્રક્શન છે તમે વન બાય વન ચેક કરી શકશો તમને એસેમ્બલર આ ટાઈપનું તમારી પાસે હોય તો તમે પ્રોગ્રામને કોઈ પણ પ્રોગ્રામને તમે ચેક કરી શકો છો બરાબર એવી જ રીતે સપોઝ કે પ્રોગ્રામ જે છે એની અંદર તમારે આઉટ ઇન્સ્ટ્રક્શન વાપરવી છે કે ઓ યુ ટી આઉટ 01 એક્સ તો શું થાય છે આપણે જોઈએ બરાબર અને પ્રોગ્રામને આપણે સ્ટેપ બાય સ્ટેપ રન કરીએ બરાબર તો જુઓ મિત્રો અહીંયા જુઓ તમે જોઈ શકો છો આઉટ ઇન્સ્ટ્રક્શન આપણે વાપરીએ એટલે 44 ક્યાં આવી ગયા 1 નંબરના પોર્ટ ઉપર ખ્યાલ આવ્યો મિત્રો તો આપણા ઇનપુટ આઉટપુટ એડિટર જે આ તો જે અહીંયા જે આપણે આઉટપુટ જ્યારે મૂકવું હોય ને કોઈ પણ ત્યારે તમે આ અહીંયા ડેટા છે એ રીડ કરી શકો છો તો આ પણ આપણા માટે કામની વસ્તુ છે બરાબર એવી જ રીતે આ મેમરી રેન્જ પણ કામની વસ્તુ છે તમારે કોઈ ડેટા લોડ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ વાત કરીશું ત્યારે એ બનાવવાના છે તો કહેવાનો મતલબ એ છે કે તમે સિમ્પલ જે એડિશનના સબટ્રેક્શનના જે રોટેટના જે પ્રોગ્રામ છે બધા તમે આ સિમ્યુલેટરની અંદર ચેક કરી શકાશે આપણા પ્રેક્ટિકલ સેશનની અંદર જેટલા પણ પ્રોગ્રામ હશે એ બધા જ પ્રોગ્રામ તમે આમાં રન કરી શકશો તો મિત્રો ખાસ બધા પ્રોગ્રામ જોજો અને નેક્સ્ટ આપણે થિયરી પર તરફ જવાના છીએ આ તમે પ્રોગ્રામિંગ સેશનની અંદર આ જે વિડીયો છે એ ખાસ યાદ રાખી લેજો અને જ્યારે પણ તમારે મળવાનું થાય ત્યારે તમે આ સોફ્ટવેર છે એ લઈ જઈ શકો છો અથવા તો ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો ક્લિયર મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું ત્યાં સુધી આવજો